હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે બ્લાઉઝનું માપ લઈ અને કટોરી બ્લાઉઝનું ડાયરેક કાપડ ઉપર કટિંગ કરવાનું છે તો આ મારું બ્લાઉઝનું માપ છે અને આ મેન કાપડ છે તો આ બંનેને એક બાજુ મૂકી દઈએ અને સૌથી પહેલાં આપણે અસ્તરને આ રીતે ખોલી અને મૂકી દેવાનું તો આપણે પહેલાં અસ્તર ઉપર બ્લાઉઝનું કટિંગ કરીશું તો આ રીતે અસ્તરને એકવાર વાળી અને મૂકી દેવાનું અને અહીંથી ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની છે ખાસ ધ્યાન રાખવાનું કે ગળીવાળો ભાગ હોય ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લેવાની શરૂઆત કરવાની તો આ મારું બ્લાઉઝ છે તો બ્લાઉઝની લંબાઈ આપણે અહીંથી શોલ્ડરથી લઈ કમર સુધી બ્લાઉઝની લંબાઈ લેવાની તો આ રીતે કાપડને સામાન્ય ખેંચી અને બ્લાઉઝની લંબાઈ લેવાની તો અહીંયા આપણી બ્લાઉઝની જેટલી લંબાઈ આવતી હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા અમારી સાડા તેર ઇંચ બ્લાઉઝની લંબાઈ છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા એટલે કે સાડા ચૌદ ઇંચ ઉપર હું નિશાન લગાવીશ તમારે જેટલી લંબાઈ હોય એ રીતે આપણે માપ લેવાનું તો આ રીતે આપણે બ્લાઉઝની લંબાઈ માટે નિશાન લગાવી દીધું હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો શોલ્ડરનું માપ લેવા માટે આપણે બ્લાઉઝને ઉલટાવી દઈશું હવે પછીના બધા માપ માટે આપણે બ્લાઉઝને ઉલટાવી અને પછી માપ લેવાનું તો સૌથી પહેલાં આપણે બ્લાઉઝને સરખું કરી અને ખાસ ધ્યાન રાખવાનું કે અહીંથી હૂકને બંધ કરી દેવાના હૂક બંધ કરો એટલે તમને પરફેક્ટ માપ આવશે તો આ રીતે હૂક બંધ કરી બ્લાઉઝને સરખું મૂકી દેવાનું અને શોલ્ડરનું માપ લેવાનું તો શોલ્ડર માટે અહીંયાથી અહીંયા સુધી આપણે માપ લેવાનું આ શોલ્ડરથી આ શોલ્ડર સુધી જેટલું માપ આવે એટલું લઈ લેવાનું તો અહીંયા આપણું અગિયાર ઇંચ આવે છે તો આપણે અગિયારના અડધા કરી દેવાના એટલે કે સાડા પાંચ આ રીતે પટ્ટી વાળી અને તમે કરી શકો છો અથવા ડાયરેક્ટ પણ સાડા પાંચ તમે કરી શકો છો તો આ રીતે આપણે જેટલા શોલ્ડર આવ્યા હોય એનું અડધું લઈ લેવાનું તો અહીંયા આપણે સાડા પાંચ ઇંચ ઉપર નિશાન લગાવી દીધું હવે આપણે આર્મહોલ લાઈન લેવાની છે તો જેટલું સાડા પાંચ ઇંચ લીધું છે એટલું જ આપણે આર્મહોલ માટે પણ નિશાન લગાવી દેવાનું એટલે કે મુંડા આકાર માટે નિશાન લગાવી દેવાનું તો અહીંથી આપણે સાડા પાંચ લઈ લેવાનું આટલું કર્યા બાદ હવે આપણે છાતી પહોળાઈ લેવાની છે તો છાતી પહોળાઈ લેવા માટે આપણે પાછો બ્લાઉઝને આ રીતે મૂકી દેવાનું સરખું કરીને તો આ રીતે આપણે બ્લાઉઝને સરખું કરી અને મૂકી દેવાનું અને ખાસ ધ્યાન રાખવાનું ક્યાંયથી પણ કાપડ વળે નહીં હવે આપણે આ સિલાઈથી આ સિલાઈ સુધી માપ લેવાનું છે એટલે કે આપણે જે ફિટિંગની સિલાઈ છે એને છોડી દેવાની અને જેટલી સુધી આપણે ફિટિંગ કર્યું છે આપણે માપ લઈ લેવાનું તો આપણી સાતી પહોળાઈનું માપ છે તો અહીંથી અહીંયા સુધી જેટલું માપ આવે એટલું લઈ લેવાનું જે મારી છે છોડી દેવાની છે એ પાછળથી આપણે વધારવાનું છે તો આપણી સાતી પહોળાઈ છે તો અહીંયા આપણું સત્તર ઇંચ સાતી પહોળાઈ આવી જાય છે તો આ રીતે સત્તર ઇંચ લઈ અને પટ્ટીને આ રીતે વાળી દેવાનું અને એનું અડધું કરી દેવાનું તો અહીંયા આપણે સત્તરનું અડધું સાડા આઠ ઇંચ લઈ લેવાનું જેટલી સાતી પહોળાઈ આવી હોય એનું અડધું લઈ લેવાનું એટલે આપણે સાડા આઠ ઇંચ ઉપર નિશાન લગાવી અને આ બે ઇંચ જે એકસ્ટ્રા આપણે લીધું નહોતું એ સિલાઈ માર્જિંગ તમે દોઢ ઇંચ પણ લઈ શકો છો પણ બે ઇંચ લો તો વધારે શીખતા હોય તો થોડું વધારે જ લેવું સારું હવે આપણે કમરની પહોળાઈ લેવાની છે તો કમરની પહોળાઈ લેવા માટે હવે આપણે હૂકને ખોલી દેવાના હૂકને ખોલી અને કમરની સાઈડથી આ રીતે મૂકી દેવાનું અને આ જે આપણે આઈ પટ્ટી લગાવી છે એને છોડી દેવાની કારણ કે આપણે એક્સ્ટ્રા લગાવવામાં આવે છે એટલે આઈ પટ્ટી છોડી અને ત્યાંથી આપણે કમરનું માપ લેવાનું તો હુક આવે ત્યાં સુધી આપણે કમ્પ્લીટ જેટલું કમરનું માપ હોય એટલું લઈ લેવાનું આ રીતે સામાન્ય કાપડને ખેંચી અને આ રીતે જેટલું માપ આવે એટલું આપણે પરફેક્ટ લઈ લેવાનું તો અહીંયા આપણું આવે છે સત્યાવીસ ઇંચ તો આપણે સત્યાવીસનો ચોથો ભાગ લેવાનો છે હવે કારણ કે આપણે આખું કમરનું માપ લીધું છે એટલે આપણે સત્યાવીસનો ચોથો ભાગ લઈ લેવાનો તો આ રીતે આપણે ચાર વાર પટ્ટીને વાળી દેવાની અને જેટલી કમર આવી હોય એનો ચોથો ભાગ લેવાનો છાતીમાં આપણે બીજો ભાગ લીધો હતો કારણ કે આપણે ડાયરેક્ટ આગળનું જ લીધું હતું માપ પણ કમરનું આપણે આખું માપ લીધું છે એટલે એનો ચોથો ભાગ લેવાનો તો જેટલી આપણે કમર આવી હોય એનો ચોથો ભાગ અહીંયા લઈ લેવાનો હવે આટલું કર્યા બાદ અહીંયા આપણે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું આ એક ઇંચ એક્સ્ટ્રા એટલા માટે લેવાનું છે કે જે આપણે ડાટ લગાવવાનું હોય પાછળ કમરની સાઈડ અહીંયા છે છે એટલે કે ટક્સ લેવાનું એના માટે આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને બે ઇંચ સિલાઈ માર્જિંગ તો આ રીતે આપણે બે ઇંચ જેટલું સિલાઈ માર્જિંગ લઈ લેવાનું હવે આપણે જો જોઈ શકો છો તમે કમરનો ચોથો ભાગ એક ઇંચ એક્સ્ટ્રા અને બે ઇંચ સિલાઈ માર્જિંગ ખાસ ધ્યાન રાખવાનું ભૂલ થાય નહીં શીખતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે આ બધા નિશાનને આ રીતે જોઈન્ટ કરી દેવાના આ આપણું ફિટિંગનું નિશાન છે આટલું કર્યા બાદ હવે આપણે આર્મ હોલ રાઉન્ડ માટે નિશાન લગાવવાનું છે તો ખાસ ધ્યાન રાખવાનું કે આ જે ખૂણો છે ત્યાંથી આપણે એક ઇંચ લેવાનું છે ખૂણો છે ત્યાંથી આપણે એક ઇંચ લઈ લેવાનું અને આ રીતે ડાયરેક્ટ પણ રાઉન્ડ તમે આપી શકો છો પણ અહીંયા તમે શીખતા હોય તો આ રીતે કરો તો પરફેક્ટ આવે તો આ રીતે એક ઇંચ ઉપરની સાઈડથી છોડી અને જેટલું માપ વધ્યું એની પટ્ટીને આ રીતે વાળી દેવાની આ રીતે પટ્ટીને વાળી અને વચ્ચો વચ્ચ આ રીતે નિશાન લગાવી દેવાનું હવે આ બધા નિશાનને એકબીજાની સાથે જોઈન્ટ કરો એટલે ડાયરેક્ટ તમને આર્હોલનું શેપ મળી જશે તમે ડાયરેક્ટ પણ સેપ આપી શકો પણ મેં આ રીતે કહ્યું એ રીતે તમે આપશો તો પરફેક્ટ શેપ આવી જશે અને શીખતા હોય તો આ જ રીતે માપ લઈને શેપ આપજો હવે આપણે ગળાની પહોળાઈ લેવાની છે તો અહીંથી આપણે ગળાની પહોળાઈ અઢી ઇંચ લઈ લેવાની આ રીતે ગળાની પહોળાઈ અઢી ઇંચ લઈ અને હવે નીચેની સાઈડ આપણે જેટલો આપણો બેલ્ટ છે એનું માપ લઈ લેવાનું કે કમરમાં જેટલો બેલ્ટ હોય એ રીતે નીચેની સાઈડ આ રીતે લઈ લેવાનું તો અહીંયા આપણું ત્રણ ઇંચ આવે છે તો હવે ત્રણ ઇંચમાં આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું વધારે નથી લેવાનું અડધો ઇંચ જ એક્સ્ટ્રા લેવાનું છે તો અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવીશું હવે ત્રણ ઇંચનો આપણો પાછળનો પહોળાઈ છે અને અડધો ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું છે ઉપર નીચે સામાન્ય સિલાઈ દબાણમાં જાય એ રીતે તો આટલું લીધા પછી આપણે અહીંથી આપણે ગળાનો સેપ આપવાનો છે તો સૌથી પહેલાં તમે આ રીતે અઢી ઇંચ ઉપર નિશાન લગાવો જેટલું ઉપર અઢી ઇંચ લીધું છે એટલું જ લઈ અને એક ચોરસ બોક્સ બનાવી દો તો આ રીતે બધા નિશાનને જોઈન્ટ કરી આ રીતનું ચોરસ ગળું બનાવી દો જો તમે ચોરસ રાખવા માગતા હોય તો આ જેવું છે એવું કટિંગ કરી દો અથવા ગોળ પણ કરી શકાય પણ અહીંયા આપણે લોટા આકારનું શેપ આપવાનું છે એટલે કે મટકા આકારનો તો મટકા આકારનો સેપ આપવા માટે આ રીતે તમે આ જે નિશાન દોરી છે એની અંદરની સાઈડ આ રીતે તમે એક ઇંચ અંદર લઈ લો અને આ રીતે ઉપરની સાઈડથી એક ઇંચ બહારની સાઈડ લઈ લો તો આ રીતે તમે કમ્પ્લીટ મટકા આકારનો સેપ આપી શકો છો ડાયરેક્ટ પણ તમે કરી શકો પણ જો શીખતા હોય તો આ રીતનો તમે શેપ આપો નીચેની સાઈડ એક ઇંચ અંદર લેવાનું અને ઉપરની સાઈડ એક ઇંચ બારની સાઈડ લેવાનું એટલે આપણને કમ્પ્લીટ લોટા આકારનો શેપ મળી જશે હવે અહીંથી સામાન્ય લીટી દોરી એટલે શોલ્ડર ઉતરી નહીં આટલું કર્યા બાદ હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે તો આપણે જેવું છે એવું જ કટિંગ કરી દેવાનું છે વિડીયો થોડો લાંબો થવાનો છે પણ સ્ટેપ બાય સ્ટેપ તમે શીખશો તો તમે પણ કટોરી બ્લાઉઝનું કટિંગ કરી શકશો તો તમે એન્ડ સુધી વિડીયોને દેખજો તો આ રીતે આપણે પાછળનો ભાગ કટિંગ કરી દીધો છે હવે આપણે બ્લાઉઝનો આગળનો ભાગ લેવાનો છે હવે ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું જ કટિંગ શીખવાનું છે તો પાછળના ભાગને આ રીતે મૂકી દેવાનું હવે અહીંથી આપણે બેલ્ટનું માપ લેવાનું છે તો બેલ્ટનું માપ લેવા માટે બ્લાઉઝને આ રીતે મૂકી દેવાનું આ રીતે મૂકી હંમેશા કમરની સાઈડથી પહેલા બેલ્ટનું માપ લેવાનું વચ્ચેની સાઈડથી નથી લેવાનું કાંઈ પટ્ટી આવે ત્યાંથી નહીં પણ કમરની સાઈડથી લેવાનું તો જેટલું આપણે બેલ્ટનું માપ આવતું હોય એટલું લઈ લેવાનું અહીંયા મારું અઢી ઇંચ આવે છે તો આ રીતે આપણે અઢી ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે આ અઢી ઇંચ ઉપર નિશાન લગાવ્યા પછી આ રીતે તમારે અઢી ઇંચની પટ્ટી વાળી દેવાની આ આ સિમ્પલ રીત છે વધારે પડશે નહીં તો રીતે આપણે અઢી ઇંચની આ પટ્ટી વાળી દેવાની આ રીતે પટ્ટી વાળ્યા બાદ હવે આપણે અમુક નિશાન લગાવવાના છે તો અહીંથી તમે જોઈ શકો છો કે શોલ્ડરની સાઈડ નિશાન લગાવી છે મેં હવે આ શોલ્ડરની સાઈડ નિશાન લગાવ્યા બાદ આપણે આર્મ હોલનું જેવું છે એવું જ નિશાન લગાવી દેવાનું અને અહીંથી કમર સુધી સીધું નિશાન લગાવી દેવાનું અને અહીંયા આ રીતે લીટી દોરી દેવાની શોલ્ડર આર્મ હોલ રાઉન્ડ અને સીધી લીટી બસ આટલું જ નિશાન લીધા પછી આપણે આ કાપડને લઈ લેવાનું હવે અહીંયા અડધો ઇંચ જેટલી નિશાન દોરી દેવાનું આ આપણું ઉપરની સાઈડ સિલાઈ દબાણ જશે હવે આ નિશાનની નીચેની સાઈડનું આપણે માપ લેવાનું છે તો આ રીતે બ્લાઉઝને મૂકી દેવાનું હવે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો કે આ જે ઇંચ લીધું છે એ અહીંયા એના માટે મેં અડધા ઇંચ ઉપર નિશાન લગાવ્યું હવે ત્યાંથી નીચેની સાઈડ જે કટોરીનું આપણે સિલાઈ કર્યું છે ત્યાં સુધી આપણે માપ લેવાનું છે તો આ સિલાઈ તમે જોઈ શકો છો ત્યાં સુધી આપણે સીધું માપ લઈ લેવાનું તો અહીંયા જોઈએ કેટલું આવે છે તો અહીંયા આપણું આવે છે સાડા ચાર એટલે સિલાઈ દબાણનું બધું થઈને આપણે લેવાનું છે તો અહીંયા આપણું સાડા ચાર ઇંચ આવે છે હવે આ નિશાનથી નીચેની આપણે સાડા ચાર ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું તો આ રીતે સાડા ચાર ઇંચ ઉપર સીધી લાઈન દોરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે માપ લઈ લેવાનું હવે આપણે નીચેની સાઈડનું માપ લેવાનું છે તો કમરની સાઈડ માપ લેતી વખતે આ રીતે બ્લાઉઝને મૂકી અને અહીંથી અહીંયા સુધીનું આપણે માપ લેવાનું છે આ કટોરીની જે સિલાઈ છે એ ધ્યાન રાખવાની ઉપરની સાઈડ પણ એ જ રીતે કરવાનું અને અહીંયા હું નજીકથી બતાવું તમારે કમરથી લઈ કટોરીની જે સિલાઈ છે ત્યાં સુધીનું આપણે માપ લેવાનું તો અહીંથી અહીંયા સુધી આપણે પરફેક્ટ જેટલું આવે એટલું લઈ લેવાનું સિલાઈ દબાણનું પણ ભેગું જ લઈ લેવાનું તો આ રીતે આપણું અહીંયા સાડા ચાર ઇંચ આવે છે આપણે કમ્પ્લીટ માપ લેવાનું હવે તમે ડાયરેક્ટ પણ કટોરીનો સેપ આપી શકો છો પણ અહીંયા આપણે કટોરી શેપ એ રીતે નથી આપવાનું તો અહીંયા મારી તૈયાર કટોરી છે તમે જોઈ શકો છો કે આ તૈયાર કટોરી છે હવે આ જ કટોરીમાંથી આપણે નાની મોટી કરવાની છે તો અહીંયા આપણે જોઈ લઈએ તો અહીંયા આપણું થોડું સામાનને વધે છે તો આ કટોરીમાંથી આપણે મોટી કટોરી બનાવીશું આ જે નોર્મલ કોઈ પણ બ્લાઉઝની કટોરી હોય એ તમે મૂકી અને તમારી સાઈડની બનાવી શકો છો તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું નીચેથી ઉપરની સાઈડ આપણે માપ નથી લેવાનું હંમેશા ઉપરની સાઈડ કટોરીને રાખી અને માપ લેવાનું તો અહીંથી આપણે એવું નથી કે તમે અહીંયા નીચે કટોરી મૂકો અને ઉપર લઈ લો એવું નથી કરવાનું ઉપર કટોરી મૂકી અને નીચે સેપ આપવાનું છે કારણ કે આપણે કટોરીને થોડી મોટી કરવાની છે આપણા માપ પ્રમાણે નથી તો આ રીતે આપણે કટોરીનો સેપ આપી દેવાનો હવે આપણે આ કટોરીનો સેપ આપી દીધો છે અને અહીંથી નીચેની સાઈડથી આપણે કટોરીને લંબાઈ વધારવાની છે હવે આ કટોરી કેવી રીતે બનાવી એનો વિડીયો પણ મેં મારી ચેનલમાં પેપર કટિંગનો વિડીયો અપલોડ કરેલો છે તો તમે કટોરી બ્લાઉઝનું કટિંગ વિડીયો તમે જોઈ શકો છો હવે આપણે કટોરીને નીચેની સાઈડથી મોટી કરવાની છે તો તમે કોઈ પણ જગ્યાએ મૂકી અને મોટી કરી શકો છો પણ અહીંયા આપણે અહીંયા મૂકીને જ મોટી કરીશું કારણ કે કાપડ પણ ઓછું વપરાય અને આપણું કમ્પ્લીટ કટિંગ થાય તો અહીંથી આપણે જેટલી છે એટલી આપણે મોટી કરી દેવાની આ નિશાનથી આપણે આ નિશાન સુધીની લંબાઈ કટોરીની કરી દેવાની હવે પાછળથી આપણે એટલી લંબાઈ કરવાની છે અને આગળથી આપણે ગળાનો શેપ આપવાનો અને અહીંથી સીધો શેપ હવે અહીંથી આપણે વધારે મોટી નથી કરવાની અહીંથી સામાન્ય આપણે પાંચ ઇંચ જેટલી કે અડધા ઇંચ જેટલી મોટી કરવાની કારણ કે આ ભાગ આપણે વધારે મોટો ના કરાય પહોળાઈ વધી જાય તો ફિનિશિંગ સારું નથી લાગતું અને ફિટિંગ પણ સારું નથી લાગતું તો આ રીતે આપણે કટોરીને મોટી કરી અને કમ્પ્લીટ કોઈ પણ કટોરીને બીજા માપ પ્રમાણે કરી શકીએ છીએ તો આ રીતે તમે કટોરી બ્લાઉઝનું કટિંગ કરશો તો પણ તમારું પરફેક્ટ ફિટિંગ આવી જશે હવે અહીંથી આપણે ઉપરની સાઈડ નાની પણ કરી શકાય તો એ રીતે આપણે નાની પણ કરી દેવાની તો કટોરીને નાની મોટી આ રીતે સામાન્ય હોય તો આપણે કરી શકીએ વધારે હોય તો ના કરાય સામાન્ય હોય તો આ રીતે તમે કોઈ પણ કટોરી મૂકી અને કટિંગ કરી શકો છો હવે આર્મહોલમાં આ રીતે આપણે સામાન્ય શેપ આપી દેવાનું અંદરની સાઈડ આગળનો આર્મહોલ હોય ત્યાં આપણે આ રીતે શેપ આપી દેવાનો એટલે આર્મહોલમાં ફુગ્ગા પડે નહીં અને પરફેક્ટ ફિટિંગ આવે હવે અહીંથી આપણે કટોરીનું કટિંગ કરી દઈશું તો અહીંયા આપણું આ ટીનું કટિંગ થઈ ગયું અને કટોરીનું કટિંગ પણ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અહીં આપણું પરફેક્ટ કટોરીનું કટિંગ થઈ ગયું છે અહીં આપણે આ રીતે કટોરીને ટક્સ કરી મૂકી અને આ રીતે જોઈ શકો છો ટક્સ જોઈન્ટ કર્યા પછી આ રીતે કમ્પ્લીટ માપની કટોરી કટિંગ થઈ ગઈ છે તો બીજી કટોરી પર આ રીતે કટોરીનું કટિંગ કરી શકાય હવે આપણે બેલ્ટનું માપ લેવાનું છે તો બેલ્ટનું માપ લેવા માટે આપણે આ મારું કાપડ છે વધારે કાપડ આપણે યુઝ કરવાનું નથી જે હોય એમાં જ આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે તો આ રીતે આપણે કાપડને મૂકી દેવાનું અને બેલ્ટનું માપ લેવાનું તો અહીંથી આપણે બેલ્ટનું માપ લેવાનું છે તો બેલ્ટનું માપ હવે આપણે પાછળની સાઈડથી નહીં પણ આગળ જે હૂક લગાવેલા છે ત્યાંથી આપણે માપ લઈશું તો અહીંથી આપણે અહીંયા સુધી કટોરીની લંબાઈ લઈ લેવાની જેટલી લંબાઈ હોય આ રીતે લઈ લેવાની અને એમાં પાંચ ઇંચ જેટલું સિલાઈ માર્જિન રાખી અને લંબાઈ લઈ લેવાની તો જેટલી લંબાઈ આવતી હોય એમાં પાંચ ઇંચ કે અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંથી આપણે સિલાઈ દબાણમાં જશે એટલે આપણે એક્સ્ટ્રા લેવાનું છે તો જેટલી આપણી લંબાઈ હોય એમાં પાંચ ઇંચ કે અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું થોડું વધારે લઈએ તો વધારે સારું મોટામાંથી નાનું થઈ શકે પણ નાનામાંથી મોટું ના થાય એટલે થોડું સામાન્ય વધારે જ લેવાનું હવે આપણે બેલ્ટની પહોળાઈ લેવાની છે તો આપણે હુક જે સાઈડ છે ત્યાંથી વચ્ચે વચ્ચે આપણે બેલ્ટ જેટલી પહોળાઈ હોય એટલી લઈ લેવાની તો અહીંયા આપણે બેલ્ટની પહોળાઈ ત્રણ ઇંચ આવે છે તો આ રીતે આપણે ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું હવે અહીંયા ત્રાસું કાપડ છે તો આ રીતે સીધું કરી દેવાનું હવે આ જે લીટી દોરી છે ત્યાંથી નીચેની સાઈડ ત્રણ ઇંચ લઈ લેવાનું અને આ બાજુ પણ ત્રણ ઇંચ જ લઈ લેવાનું તો આ રીતે આપણે ત્રણ ઇંચનો બેલ્ટ સીધો આ રીતે દોરી દેવાનું હવે આપણે આમાં સુધારા વધારા કરવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંથી સીધું કપડું લઈ લેવાનું હવે આ ત્રણ ઇંચ છે એ પણ એમાં આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું ઉપરની સાઈડ અને અહીંયા જેવું છે એવું જ રાખવાનું તો અહીંથી આપણે અડધો ઇંચ એકસ્ટ્રા લઈ અને આ રીતે સેપ આપી દેવાનું તો આ રીતે આપણે બેલ્ટનું સેપ આપી દેવાનું હવે આ અડધો ઇંચ એકસ્ટ્રા આપણે લીધો છે એ આપણું કમ્પ્લીટ સિલાઈ દબાણ થશે અને પાછળની સાઈડ સામાન્ય સિલાઈ દબાણ થશે એટલે આપણે અઢી ઇંચ થઈ જશે તો આ અઢી ઇંચનું બેલ્ટ આપણું પાછળની સાઈડથી અને આગળની સાઈડથી ત્રણ ઇંચનું એમ પરફેક્ટ આપણો બેલ્ટ તૈયાર થઈ જશે હવે આપણે આનું કટિંગ કરી દઈશું હવે આપણે બેલ્ટ ઉપર મૂકી અને જોઈ લઈએ કે કેટલું થયું છે તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે નીચેની સાઈડ થોડું સિલાઈ દબાણ થશે ઉપર દબાણ થશે અને બંને સાઈડથી થોડું દબાણ થશે એટલે આપણને પરફેક્ટ બેલ્ટ મળી જશે આટલું કર્યા બાદ હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે તો બાઈનું કટિંગ કરવા માટે આ રીતે એકવાર કાપડને વાળી દેવાનું અને આ રીતે બીજી વાર પણ વાળી દેવાનું હવે આપણને ચાર ભાગ મળી જાય બાયના એટલે બે બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ જાય તો આ રીતે આપણે ચાર વખત કાપડને વાળી અને મૂકી દેવાનું અને બાયની લંબાઈ લેવાની તો આપણું બ્લાઉઝનું માપ છે એના ઉપરથી આપણે બાયની લંબાઈ લઈશું તો અહીંયા શોલ્ડરથી લઈ અને જેટલી લંબાઈ હોય એટલી આપણે જોઈ લેવાની કે કેટલી છે લંબાઈ તો આ શોલ્ડર છે ત્યાં આપણે પટ્ટીને મૂકી અને ખૂણા સુધી સાડા નવ ઇંચ છે હવે સાડા નવમાં માં આપણે એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું અથવા તમે જેટલું કાપડ વાળવા ઈચ્છતા હોય એ રીતે લઈ લેવાની પણ અહીંયા આપણે અસ્તરવાળું બ્લાઉઝ છે તો એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું એટલે સામાન્ય ઉપર નીચે વળી જશે એટલે કમ્પ્લીટ લંબાઈ મળી જશે તો જેટલી લંબાઈ છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ આ રીતે બંને સાઈડ નિશાન કરી દેવાનું તો આ રીતે નિશાન કર્યા બાદ હવે આપણે અહીંથી માપ લેવાનું છે નીચેની સાઈડ અઢી ઇંચ અથવા ત્રણ ઇંચ તો અહીંથી આપણે ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવેલું ટૂંકી બાય હોય તો અઢી ઇંચ અને લાંબી હોય તો ત્રણ ઇંચ તો આ રીતે ત્રણ ઇંચ ઉપર નિશાન લગાવી હવે આપણે આર્મહોલ માપવાનો છે કે કેટલો છે બ્લાઉઝમાં તો આપણે ડાયરેક્ટ આ રીતે નથી માપવાનું આ રીતે આ માપશો તો મોટો થઈ જશે હવે આપણે આ જે અહીંયા સિલાઈનો ભાગ છે ત્યાંથી લઈ અને બાયનો ઉપરની સાઈડનો ભાગ છે ત્યાં સુધી આપણે આર્મહોલ માપવાનો

તમે માપી શકો છો કે કેટલો તો આપણો અહીંયા કમ્પ્લીટ સાડા છ ઇંચ આવી ગયો છે હવે આપણે મોરીની પહોળાઈ લેવાની છે એટલે બાયની પહોળાઈ લેવાની છે તો આ રીતે મોરીનો ભાગ મૂકી અને એની પહોળાઈ માપી લેવાની કે કેટલી થાય છે તો જેટલી આવે એટલી આપણે લઈ લેવાની અને બે ઇંચ સિલાઈ માર્જિંગ લઈ લેવાનું તમે દોઢ ઇંચ સિલાઈ માર્જિન પણ લઈ શકો પણ શીખતા હોય તો થોડું વધારે જ લેવાનું હવે આ બંને નિશાનને સાથે જોઈન્ટ કરી અને કટિંગ કરી દેવાનું તો આ રીતે આપણે કટિંગ કરી દેવાનું તમે જોઈ શકો છો કે બંને બાય થઈ ગઈ છે હવે આપણે વચ્ચે વચ્ચે આ રીતે કટ લગાવી દેવાનું એટલે ખબર પડે કે આ વચ્ચેનો ભાગ છે અને આગળની સાઈડ આર્મ આ રીતે સામાન્ય થોડો અંદરની સાઈડ શેપ આપી દેવાનું જેવો આપણે બ્લાઉઝમાં આપે તો એ રીતે બાઈમાં પણ અંદરની સાઈડ સામાન્ય શેપ આપી દેવાનો આ આગળની સાઈડનો આર્હોલ છે એટલે કે થોડો ખાડાવાળો ભાગ હોય આગળની સાઈડનો આર્મોલ હોય અથવા તો આ રીતે કટ લગાવી દો તો ખબર પડે કે આગળનો અને પાછળનો છે તો આપણું બાઈનું કટિંગ થઈ ગયું છે હવે આપણે મેન કાપડ ઉપર કટિંગ કરવાનું છે તો આ મારું સાડીનું કાપડ છે તો એને એકવાર વાળી અને આ રીતે મૂકી દેવાનું અને આની ઉપર બધા ભાગ મૂકી અને એનું કટિંગ કરવાનું છે તો ખાસ અહીંયા ડિઝાઇન સરખી આવે એ આપણે ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે પાછળનો ભાગ મૂક્યો છે એ જ રીતે આપણે બધા ભાગને એની ઉપર મૂકી દેવાના છે અને આનું કટિંગ કરી દેવાનું તો આ રીતે મેં બધા ભાગ મૂકી દીધા છે અહીંયા બાયનો ભાગ પણ મૂકી દીધો છે હવે આપણે આ ભાગનું અહીંથી કટિંગ કરીશું વિડીયો તમે લાસ્ટ સુધી દેખજો તમને કમ્પ્લીટ કટોરી બ્લાઉઝનું કટિંગ આવડી જશે અને મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને નોટિફિકેશન બિલને પણ દબાવી દેજો એટલે એમ નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય તો આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ કરી દીધું છે એ જ રીતે આપણે બધા ભાગનું કટિંગ કરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કમ્પ્લીટ બધું કટિંગ કરી દીધું છે બ્લાઉઝનો પાછળનો ભાગ છે આ કટોરીનો ભાગ છે અસ્તર સાથે આ ટી છે અને આ બેલ્ટનું કટિંગ છે અને આપણું બાઈનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે તો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બિલ બટનને દબાવજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં ઓકે બાય